ભરવાની ઝંઝટ વગર અને એકદમ સહેલાથી ને એક નવી જ રીતે આજે આપણે ગુંદાનું શાક બનાવીશું. ગુંદાનું શાક બનાવવા માટે તમારે સૌપ્રથમ બધા જ ગુંદાને સરસ રીતે ધોઈને તેને એકદમ કોરા કરી નાખવાના રહેશે અને ત્યાર પછી જેનો ઉપરનો નીચેનો ભાગ હોય છે એ તમારે કાઢી નાખવાનો. ના, બધા જ નીચેના ભાગ નીકળી જાય ત્યાર પછી તમારે એ ગુંદાને તમારે મૂછડીની મદદથી આવી રીતે તોડવાનું રહેશે અને અંદરથી ઠળિયાનો ભાગ તમારે કાઢી નાખવાનો રહેશે. ગુંદાને તમે ચપ્પુની મદદથી પણ કાપી શકો છો. હવે આપણે આ ગુંદાના શાક માટે તમારે પહેલેથી જ એક કાકડા કરીને અમે અહીંયા ઉપયોગ કર્યો છે, તેની ચોથા ભાગની છીણ તમારે પહેલેથી જ કાઢીને રવા દેવાની છે. કઢાઈમાં થોડુંક તેલ લઈ લો અને એની અંદર તમારે એક વાડકી જેટલો ચણાનો લોટ ધીમી આંચ પર સાંતળવા માટે મૂકી દો. આ લોટને તમારે એકદમ સરસ રીતે સાંતળવાનો રહેશે. થોડો હલકો પડતો, લાલચ પડતો થાય ત્યાં સુધી આ લોટ તમારે શેકવાનો રહેશે. ધીમે ધીમે આપણો હવે આ લોટ શેકાવા લાગ્યો છે તો આ વખતે તમારે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ આવે છે એ નાખી દેવાની રહેશે અને સરસ રીતે આ મસાલાને આ લોટની સાથે જ એકદમ સરસ રીતે સાથે નાખવાની રહેશે. ત્યાર પછી આપણે એને થોડી હળદર અને જે કેરીની છીણ આપણે છીણી લીધી એ નાખવાની રહેશે અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું રહેશે અને બધું જ આ લોટની અંદર સરસ રીતે શેકી નાખવાનું રહેશે. બધું શેકાઈ જાય ત્યાર પછી હવે છેલ્લે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચાંનો પાવડર નાખવાનો રહેશે અને બધું સરસ રીતે અંદર મિક્સ કરી દેવાનું રહેશે અને બધું તમારે એક મિનિટ સરસ રીતે શેકી નાખવાનું રહેશે અને બધું સરસ રીતે શેકાઈ જાય ત્યાર પછી આ મસાલાને તમારે સાઈડ પર કાઢી લેવાનો રહેશે. હવે આપણે એ જ કઢાઈની અંદર આપણે થોડુંક તેલ લેવાનું રહેશે અને એની અંદર જે પહેલેથી આપણે ગુંદા કાપેલા હતા એ બધા જ ગુંદાની અંદર નાખી દેવાના રહેશે અને એમાં થોડુંક મીઠું નાખવાનું રહેશે જેથી ગુંદા સરસ રીતે ચડી જાય. આ ગુંદાને તમારે ધીમી આંચ ઉપર ચડવા દેવાના રહેશે. આપણે વચ્ચે વચ્ચે એની અંદર હલાવતા રહેવાનું રહેશે. 5-7 મિનિટ પછી તમે જોશો તો આ બધા જ ગુંદા સરસ રીતે ચડી ગયા છે અને આપણે ચેક પણ કરી લેવાનું રહેશે. હવે સાઈડ પર જે બધો મસાલો મૂકેલો હતો એ બધો જ મસાલો એની અંદર તમારે નાખી દેવાનો રહેશે. ગુંદા પણ ચડી ગયેલા છે અને મસાલો પણ સરસ રીતે શેકેલો છે તો બંને વસ્તુ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું રહેશે અને ધીમી આંચ ઉપર જ આપણે એને બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું રહેશે. આ શાકની અંદર તમારે ધાણા જીરું પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો અને તમને મીઠું શાક ભાવતું હોય તો તમે એની અંદર ગોળ પણ ઉમેરી શકો છો અને આ શાકને તમે ફ્રીઝમાં 3-4 દિવસમાંથી સ્ટોર પણ કરી શકો છો. તો બની ગયું છે આપણું ભરવાની ઝંઝટ વગરનું ગુંદાનું શાક. તો તમને અમારા શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ગમી હોય તો લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ધન્યવાદ.